Aló. નમસ્કાર, શ્રી એસ એન ઉજાલે દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ઘનાકારોનું પ્રતિસીકરણ છે તે દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. હવે આજે આપણે સંખ્યા સાથે રમત પ્રકરણનો અભ્યાસ કરવાનો છે, અને સંખ્યા સાથે રમતની અંદર આપણે જાણીએ છીએ કે બે જ પ્રકારના દાખલાઓ છે, બરાબર. એમાં આજના લેક્ચરમાં આપણે પહેલા પ્રકારના દાખલાઓ વિશે સમજૂતી લઈશું. એમાં સરવાળાની પણ દાખલાઓ હોઈ જશે અને ગુણાકારના દાખલાઓ, બરાબર. દરેક દાખલો શક્ય છે એટલે પ્રેક્ટિસ કરાવડાવીશ, બાકીના તમારે જાતે દાખલા પ્રેક્ટિસ કરી લેવાના, બરાબર. કારણ કે દરેક દાખલો એક જ રીતના છે, ક્યાંય રીત આપણે બદલાતી નથી. અને આવતા લેક્ચર દરમિયાન આપણે બીજી રીતનો અભ્યાસ કરીશું, જેમાં એક્સ ની કિંમત ગોતવાની હતી, તેમાં ચાવીઓ આપણને આવડવી જરૂરી છે, બરાબર. 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 9 ની ચાવી, બસ આટલી ચાવી આવડતી હશે તો દરેક દાખલો આપણે સોલ્યુશન કરી શકીશું, બરાબર. તો એ આવતા લેક્ચરમાં આપણે સમજીશું. તો આ બે ચેપ્ટરનું આપણે રિવિઝન પૂરું થશે આજના લેક્ચરમાં અને આવતા લેક્ચરમાં. તો આ બે ચેપ્ટરની તૈયારી વ્યવસ્થિત રાખવાની, હોમવર્ક પણ એમાંથી ના જશે, અને કદાચ વીકલી રાઉન્ડ આવશે પેપર તમારું શનિવારે 25 માર્કનું, એ પણ એમાંથી ના જશે, બરાબર. માપન ચેપ્ટરની તૈયારી સાથે સાથે રાખજો, ક્લિયર. ચાલો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ઉદાહરણ 1 થી. પહેલો દાખલો 3 1 ક્યુ અને 1 ક્યુ અને 3 સરવાળાનો છે, તો આગળ પ્લસ અને પરિણામ આપણને મળે છે 5 0 1. હવે આપણને જે અહીંયા સરવાળો કીધો છે કરવાનો, એ સરવાળામાં કોની કિંમત શોધવાની છે, તો કે ક્યુ ની કિંમત શોધવાની છે, બરાબર. હું તમને 15 સેકન્ડ આપું, શાંતિથી વિચારો કે સરવાળાની અંદર ક્યુ ની કિંમત મને કેટલી મળશે. તો હવે તમને જવાબ કદાચ મળી ગયો હશે કે સરવાળાની અંદર ક્યુ ની કિંમત જો મારે મેળવવી હોય તો શું કરવું પડે, કે અહીંયા ક્યુ ની જગ્યાએ એક જ અંકનો આંકડો આપણે મૂકવાનો. પણ એ એક અંકનો જે આપણે સંખ્યા મૂકીએ છીએ તેમાં 3 ઉમેરવાથી પરિણામ મને શું મળવું જોઈએ, 1 મળવું જોઈએ, બરાબર. જો ક્યુ ની જગ્યાએ હું 8 મૂકું તો 8 ને 3 કેટલા થશે, 11 થશે. તો 11 નો એકડો અને વધી કેટલી પડશે, 1. તો 1 ને કેટલા થશે, 2. હવે આનો ટોટલ તો 2 થઈ ગયો, હવે ક્યુ ની જગ્યાએ કેટલા મૂક્યા હતા, અહીંયા 8 મૂક્યા હતા. તો અહીંયા પણ ક્યુ ની જગ્યાએ કેટલા મૂકવા જોઈએ, 8 જ હોવા જોઈએ, એ બદલાવાના નથી, બરાબર. તમે જે ચલ ની જગ્યાએ જે આંકડો મૂકતા હોય એ દરેક ચલ ની જગ્યાએ આંકડો સરખો રહેવો જોઈએ, આંકડો ક્યાંય બદલાવો જોઈએ નહીં. તો અહીંયા 8 મૂકો તો 8 ને 2 10 ની 0 વધી પડી 1. તો 1 ને 3 4, 4 ને 5 થઈ ગયું બધાનું પાલન ઓટોમેટિક. તો બધા આંકડાનું પાલન થઈ જાય તો આપણને ક્યુ ની કિંમત મળી ગઈ, બરાબર. ચાલો અહીંયા લખીશું કે ક્યુ બરાબર 8 મૂકતા. જો બાળકો આવા દાખલાની અંદર મેં તમને બાકી નોટની અંદર જ્યારે આપણે ક્લાસમાં ચેપ્ટર ચાલ્યું વર્ગમાં ત્યારે મેં તમને વ્યવસ્થિત લખાવેલું હતું, એ પ્રમાણે આ ચેપ્ટર વ્યવસ્થિત લખશો તો ચાલશે, બરાબર. એક્ઝામમાં દાખલા એ જ રીતે ગણજો. અત્યારે કદાચ હું રફલી વર્ક કરું છું, બરાબર. તો એમાં કદાચ શું કે અમુક સ્ટેપ ઉપર નીચે હોઈ શકે, તો એવી રીતે લખવાની જરૂર નથી. મેં તમને જે બાકી નોટમાં વર્ગમાં જે રીતે લખાયું છે તે પ્રમાણે લખાણ રાખજો, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, કદાચ અહીંયા ફેરફાર થઈ શકે કે ક્લાસમાં વર્ગમાં મેં આ રીતે દાખલો લખાયો હતો, અહીંયા હું આ રીતે લખાવું છું, એમાં બેમાં તફાવત કંઈ નથી, બે સાચા જ છે. પરંતુ વર્ગમાં જે લખાયું તે એ પ્રમાણે થોડુંક વધારે ધ્યાન રાખજો, બરાબર. એ રીતે લખો ત્યાં શું આપણે બધું પરફેક્ટ શાંતિથી સમજ્યા હતા. અત્યારે સમયના અનુસંધાનમાં અમુક 2-3 સ્ટેપ ન લખું તો તમારે સમજી જવાનું, ક્લિયર. તો હવે ક્યુ બરાબર 8 મૂકતા, તો ક્યુ ની જગ્યાએ મારે 8 મૂકવાના થશે. તો પહેલા તો 3 હતા એમના, 1 હતા એમના, ક્યુ ની જગ્યાએ 8 વત્તા 1 હતા એમના, ક્યુ ની જગ્યાએ 8, 3 હતા એમના. તો પરિણામ શું મળ્યું આપણને, 5 0 1. તો હવે તમે આ દાખલાની અંદર તમે જોશો તો 8 ને 3 11 એકડો વધી પડી 1. હવે 1 અહીંયા વધી, લખવું તો વાંધો નહીં, ન લખો તો ચાલે. તો 1 ને 1 2 2 ને 8 10 ને 0 વધી પડી 1, બરાબર. તો 3 ને 1 4, 4 ને 1 5. તો આપણને પરિણામ શું મળ્યું, 5 6 ને 1, એટલે કે 5 0 1. ચાલો કમ્પ્લીટ, આટલું ક્લિયર. ત્યાર પછી આપણે બીજો દાખલો અભ્યાસ કરીએ. એ વત્તા એ વત્તા એ, તો પરિણામમાં આપણને કહે છે કે બી એ. હવે અહીંયા એ ની જગ્યાએ એવો આંકડો આપણે મૂકવાનો કે અહીંયા જે આંકડો મૂકશો એની જગ્યાએ એ જ આંકડો અહીંયા હોવો જોઈએ, એ જ આંકડો અહીંયા, અને જવાબમાં જે તમને આંકડો આવે એકમો આંકડો મળે એ જ હોવો જોઈએ. એટલે ચારે આંકડા કેવા હોવા જોઈએ, સરખા. બી ગમે તે આવે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી,
બરાબર તો એ ની જગ્યાએ તો મેં આપણે મૂકી શકાય અહીંયા મૂકી શકાય અહીંયા મૂકી શકાય પણ પરિણામ જે મને મળે છે ઈ એ વાળું મળવું જોઈએ બાજુમાં જે આપણે મળે દશકનો બી ઈ ગમે તે મળે આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી ચાલો તો જોઈએ એ ની જગ્યાએ હું 5 મૂકું બરાબર તો ચાલો આપણે ડાકો કરવાની શરૂઆત કરીએ અહીંયાથી ડાકો શરૂઆત થશે a બરાબર 5 મૂકતા તો a ની જગ્યાએ 5 મૂકું તો 5 વત્તા 5 વત્તા 5 જવાબમાં 15 તો a ની જગ્યાએ 5 આવી ગયા તો આપણું પાલન થઈ ગયું બરાબર ચાલો a ની જગ્યાએ 5 મૂકીશું તો 5 વત્તા 5 વત્તા 5 તો પરિણામમાં શું મળ્યું આપણને 15 તો જો આ 4 4 આપણા સરખા થઈ ગયા અને b શું મળ્યું આપણને 1 તો હવે લખવું પડશે ને a ની જગ્યાએ 5 મૂકતા તો b આપણને મળ્યો તેવી જ રીતે પહેલા દાખલામાં શું લખવું પડે કે q બરાબર 8 મળે છે અને એવી જ રીતે આ બીજા દાખલાની અંદર a બરાબર કેટલા મળ્યા 5 અને b બરાબર કેટલા મળ્યા આપણને 1 આ રીતે આપણે વ્યવસ્થિત લખવું પડે નીચે બરાબર કે a બરાબર 5 મળે છે અને b બરાબર કેટલા મળે છે આપણને 1 મળે છે કદાચ આ લાઈન તમે a બરાબર આટલા મૂકતા ન લખો તો ચાલે ખરું પણ લખો એટલે શું વ્યવસ્થિત ઉલ્લેખ લાગે કે તમે પહેલા કયો આપણો મૂક્યો છે બરાબર તો દાખલાને જોઈ ડાયરેક્ટ નક્કી ન કરવું પડે કે કયો આપણો આપણે મૂક્યો હતો ચાલો આનું ક્લિયર ત્યાર પછી હવે આપણે જોઈએ ત્રીજો દાખલો વત્તા 25 અને પરિણામ આપણને મળે છે b2 ચાલો જો 3a વત્તા 25 અને પરિણામમાં શું મળ્યું b2 તો આની અંદર પહેલા દાખલામાં શું કરવાનું રહેશે આપણે કે સૌપ્રથમ તો આ દાખલાની અંદર a ની જગ્યાએ કોઈ આપણે એવો મૂકો કે એમાં 5 ઉમેરતા પરિણામ આપણને 2 મળવું જોઈએ તો a ની જગ્યાએ જો હું 7 મૂકું તો 7 વત્તા 5 તો ટોટલ કેટલો થયો 12 તો 12 નો બગડો મળી ગયો મને વધી ગયેલી પડશે 1 હવે b કેટલો મળી આપણે એની સાથે લેવા દેવા નથી કેમ કારણ કે b ને બીજા કેવી આપણને ચલ આપેલો નથી એટલા માટે બરાબર તો b કેટલો મળી શકે એની સાથે લેવા દેવા નથી કારણ કે સ્વતંત્ર ચલ છે બરાબર અને આ કેવો છે પરતંત્ર ચલ હવે સ્વતંત્ર ચલ કોને કહેવાય પરતંત્ર ચલ કોને કહેવાય એ પછી આપણે ભણીશું બરાબર જ્યારે રિવિઝન ની વાત આવશે ત્યારે રિવિઝન ની અંદર મોસ્ટ ઓફ એવા પોઈન્ટ લઈશ કે જે એક એક માર્કના વધારે હોય બરાબર જે બેઝિક વસ્તુ બીજું કે દાખલાની અંદર એક એક રીતનો હું દાખલાનો આખો એક ટોપિક લઈશ કે જો આ રીતના દાખલાઓ આ રીતે ગણવાના પછી જેટલા પણ એ રીતના દાખલાઓ હશે તમને એનો હોમવર્ક મળશે એમાં પ્રેક્ટિસ આપણે કરી લેવાની બરાબર ચાલો તો એ ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 7 તો a બરાબર 7 મૂકતા હવે a બરાબર 7 મૂકતા તો ચાલો એ ની જગ્યાએ 7 મૂકીશું 3 અહીંયા હતા 7 મૂક્યા 2 5 આગળ પ્રશ્ન ઈશાની હતી તો પરિણામમાં શું મળ્યું આપણને અહીંયા b હતો અહીંયા શું હતું 2 તો આ b કેટલો મળી આપણે લખી નાખશું 7 ને 5 12 નો બગડો બધી પડી 1 1 ને 3 4 4 ને 2 6 તો અહીંયા આપણે જોશો તો a ની કિંમત કેટલી લીધી હતી 7 a બરાબર 7 મૂકતા તો a બરાબર 7 મળ્યા અને ત્યારબાદ b બરાબર મને કેટલો મળે છે 6 મળે છે તો જો 3 ને 2 5 5 ને 1 6 બધી હતી ને તો આ રીતે આપણા દાખલા કરવાના થશે પહેલું તો a બરાબર 7 મળ્યા b બરાબર કેટલા મળ્યા આપણને 6 મળ્યા ચાલો આનું ક્લિયર ચાલો બીજો દાખલો 4a વત્તા 8 હવે આવા જયારે દાખલા હોય એક કરતા વધારે ચલ વાળા ત્યારે પેલા બહુ ઉતાવળ નહીં કરવાની લખવામાં પેલા તો આપણને જે કોઈ ચલો આપેલા છે એ ચલ ની અંદર આંકડાઓ મૂકવાના અને આંકડાઓને બધું મૂકી દો પછી આપણે નક્કી કરવાનું કે આમાં જે મને આંકડો આપેલો છે બરાબર એ કઈ રીતે અંદર મૂકી શકાય અને કઈ રીતે મને પરિણામ મળે છે બરાબર ચાલો તો જોતા જઈએ હવે આ દાખલા માટે હું તમને 15 થી 20 સેકન્ડ આપું છું ધ્યાનથી જુઓ a ની કિંમત કેટલી મળશે b ની કિંમત કેટલી મળશે અને c ની કિંમત કેટલી મળશે તે વિચારો બરાબર અને આટલું કાર્ય કર્યા પછી હું તમને શરૂઆત કરું આ દાખલાની કે કઈ રીતે આપણે ગણીશું ચાલો જુઓ વિચારો
ચાલો તમને લગભગ જવાબ મળી ગયા હશે બરાબર ન મળ્યા તો ચાલો સમજીએ ફરી પાછું પહેલા તો 4 અને 1 a ની જગ્યાએ એવો આપણો અંકનો પરિણામ કેટલું મળવું જોઈએ 3 તો જો a ની જગ્યાએ હું 5 મૂકું બરાબર કેટલા મૂકા 5 જો a ની જગ્યાએ 5 મૂકું તો 8 ને 5 13 તો 13 નો તગડો આવી ગયો અને વધી કેટલી પડી 1 તો 1 ને 4 5 અને 5 ને 9 કેટલા થઈ ગયા છે તો આપણે જાણીએ છીએ 14 તો 14 તો અહીંયા b ની જગ્યાએ 4 આવશે અને c ની જગ્યાએ કેટલા આવશે 1 તો અહીંયા 14 લખો તો c b અને a ત્રણે ની કિંમત મળી ગઈ a કયો ચલ હતો તો આપણે જાણીએ છીએ કે સ્વતંત્ર ચલ હતો પરંતુ c b કેવા છે પરતંત્ર ચલ એટલે બીજા ઉપર આધાર રાખે બરાબર પોતાની ઉપર આધાર રાખતા નથી એટલે a છે સ્વતંત્ર સ્વતંત્ર a ને શા માટે કહેવામાં આવ્યો કે આની જગ્યાએ તમે ગમે આપણે મૂકો બરાબર પણ આનું પાલન થયો મૂકવાનું એટલે સ્વતંત્ર થયો પણ CB કેવા છે પરતંત્ર એ ઉપર આધાર રાખે કે C અને B કેવા મળશે બરાબર એટલે કોકની ઉપર આધાર રાખતા હોય એને પરતંત્ર કહેવાય અને જે પોતાની રીતે અલગ અલગ કે વસ્તુ મૂકી શકાતી હોય એને સ્વતંત્ર સ્વતંત્ર કહેવાય બરાબર લાઈક પોઈન્ટ ખાસ યાદ રાખજો આપણે આ લેખમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે વળી પાછું એ રિવિઝન લઈશ ત્યારે એમાં પૂછે કહીશ કે કઈ રાશિ સ્વતંત્ર છે અને કઈ પરતંત્ર છે બરાબર x અક્ષ ને y અક્ષ ને વગેરે વગેરે તો અત્યારે આમાં પરતંત્ર નથી આ તો વચ્ચે આવ્યું એટલા માટે મેં તમને ઉલ્લેખ કરી દીધો બરાબર ચાલો તો હવે આ દાખલાની અંદર પહેલા તો આપણે a બરાબર કેટલા મૂકીશું 5 મૂકતા a બરાબર 5 મૂકતા ચાલો તો 4 પછી a ની જગ્યાએ 5 અહીંયા 98 આગળ પ્લસ હતા એમના હવે c b અને 3 તો અહીંયા 8 અને 5 નો સરવાળો 13 તો 13 નો તગડો કરી પડી 1 તો 9 ને 10 10 ને 4 14 14 નો ચોગડો ને અહીંયા કેટલા આવશે 1 તો 4 થઈ ગયા બરાબર તો હવે આપણને a ની કિંમત કેટલી મળી તો કે a બરાબર 5 ત્યારબાદ b ની કિંમત કેટલી મળી b નું સ્થાન અહીંયા તો અહીંયા કેટલા છે 4 અને ત્યારબાદ c ની કિંમત કેટલી મળી આપણને 1 c નું સ્થાન અહીંયા તો ને તો આવી જ રીતે આપણને a b અને c ત્રણેય ની કિંમત આપણને મળી ગઈ બરાબર ચાલો ત્યાર પછી આપણે સમજીશું હવે દાખલા નંબર 3 એક a ગુણ્યા a અને જવાબની અંદર 9a ચાલો ફરી રિપીટ કરીએ અહીંયા 1 અહીંયા a અને ગુણ્યા પણ શું છે a જવાબની અંદર શું આવશે 9a તો જો આ દાખલાની અંદર પહેલો પોઈન્ટ આપણો કે ગુણાકાર કરવાનો કીધું છે સરવાળાનો દાખલો આપણે અહીંયા પૂરો બરાબર તો ગુણાકાર કરવાનો કહે ત્યારે પણ શું ધ્યાન રાખવાનું ખાસ કે જ્યાં એ દેખાતો અહીંયા દરેક જગ્યાએ આપણો કેવો રહેવો જોઈએ સરખો રહેવો જોઈએ અને પરિણામ જે મળે છે એમાં અહીંયા કેટલા મળવા જોઈએ 9 જ મળવા જોઈએ બીજો આપો આવવો જોઈએ નહીં જો એ ની જગ્યાએ હું 5 મૂકું તો અહીંયા 5 મૂકવા પડે તો 25 તો 25 નો 5 તો આવે છે વધી 2 પડે 5 એકા 5 5 ને 2 7 થાય 9 મળતા નથી તો હવે એ ની જગ્યાએ હું 6 મૂકું તો અહીંયા 6 આવશે અહીંયા 6 આવશે તો 66 કેટલા થાય 36 તો 36 ના કેટલા મળે 6 વધી કેટલી પડશે 3 તો 6 એકા 6 6 3 9 તો આવી ગયો જવાબ 9 પાછો તો કયો એ ની કિંમત ચાલશે 6 ચાલશે 5 ચાલશે નહીં બરાબર તો આવી રીતે અલગ અલગ આપણે કિંમતો લખવાની થશે ચાલો તો બરાબર કે પહેલા લખતા જઈએ a બરાબર કેટલા મૂકા આપણે 6 મૂકતા તો a ની જગ્યાએ જે 6 મૂકો ના થાય તો આપણે મૂકી દીધા ત્યાર પછી 1 a અને ગુણ્યા a જવાબની અંદર 9a આવું હતું તો જ્યાં જ્યાં a દેખાશે ત્યાં આપણે શું મૂકી દઈશું 6 મૂકી દઈશું 6 ગુણ્યા 6 કેટલા મળશે આપણને 36 તો 36 નો છગડો અહીંયા પણ એની જગ્યાએ 6 આવી ગયા અને વધી પડી 3 તો 6 એકા 6 6 3 9 તો 9 આવી ગયા તો માટે આપણે લખી શકીશું કે a ની કિંમત કેવી લઈ શકાય છે 6 હવે કદાચ તમને આ સિવેનો કોઈ એવો આંકડો મળતો હોય કે a ની કિંમત આટલી મૂકવાથી તમને આનું પાલન થતું અને જવાબ ન મળતું હોય તો એ પણ જવાબ ચાલે આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો એવું જરૂરી નથી કે તમને જે a ની કિંમત આ આપી હોય આપણને દાખલો આપણે મેં જે ગણાવ્યો એ જ મૂકી સિવાયની તમને કદાચ બીજી મેળવતા આવડતી હોય તો એ મૂકો તો પણ ચાલે પણ તમે જે આંકડો મૂકો છો એ એક જ અંકનો આંકડો હોવો જોઈએ અલગ અલગ અંકના આંકડા હોવા જોઈએ નહીં એટલે કે બે આંકડા નહીં મૂકવાના એક જ આંકડો મૂકવાનો એક જ અંક બરાબર તો અહીંયા ચલ a હતો તો a નામના ચલની આગળ એક જ અંકનો એક જ આંકડો આવશે બરાબર એટલે બે અંક આવશે નહીં આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું તો આ વાત હતી આપણે ગુણાકારના દાખલાની જેનો પહેલો દાખલો હતો બરાબર ચાલો ત્યાર પછીના દાખલા ગણીએ આપણે બીજો દાખલો
AB વત્તા 37 6A હવે સરવાળો AB વત્તા 37 અને જવાબ ની અંદર આવે છે 6A ચલો હવે આ દાખલા ની અંદર જો AB વત્તા 37 અને જવાબ માં શું આવ્યું 6A આવ્યો હવે B ની જગ્યાએ એવી કિંમત મૂકવાની કે એમાં 7 ઉમેરતા મને જે આંકડો અહીંયા મળે ની જ આંકડો આપણે અહીંયા મૂકવાનો થશે પણ આ બે આંકડા માં પાછો સરવાળો કેટલો થવો જોઈએ 6 થવો જોઈએ ચલો આ દાખલો વિચારો જવાબ તમને 30 સેકન્ડ આપું છું ધ્યાનથી વિચારો પછી આપણે ગણવાની શરૂઆત કરીએ ચાલો જો હું બી ની જગ્યાએ 5 હું તો 5 ને 7 કેટલા થાય 12 તો 12 નો બગડો વધી પડી 1 બરાબર હવે સમજો ખાસ અહીંયા મને કેટલા મળ્યા 2 તો અહીંયા જે મને આંકડો મળ્યો એ જ આંકડો અહીંયા મૂકી દેવાનો 2 મૂકી દેવાના વધી તો 1 આપણે હતી 2 ને કેટલા થાય 3 આ બીજા 3 3 ને 3 કેટલા થઈ ગયા 6 તો આપણું કામ થઈ ગયું બરાબર બી ની જગ્યાએ કેટલા મૂક્યા તો કે 5 બરાબર બી ની જગ્યાએ 5 મૂકા તો 7 ને 5 12 નો બગડો ની બગડો અહીંયા મૂકવાનો કારણ કે એ ની જગ્યાએ 7 ની કિંમત સરખી રહેવી જોઈએ ને એટલા માટે તો અહીંયા 2 મૂકા 3 ને 2 5 થતા તાર વધી દે ગતિ તો પરિણામ કેટલું 6 મળી ગયું તો બસ આ રીતે આવા દાખલા ની અગાઉ થી વિચારવું પડે અને આવા 2-3 દાખલા છે વિશેષ પ્રકારના બીજા એક આપણને આપેલા નથી બરાબર તો ચાલો તો પહેલો તો આપણે બી બરાબર કેટલા મૂકા તો કે 5 મૂકતા તો a ની કિંમત પછી લખીએ b બરાબર 5 મૂકા 7 12 નો બગડો વધી કેટલી પડી 1 તો અહીંયા a ની જગ્યાએ 2 મળ્યા તો અહીંયા કેટલા આવે a ની જગ્યાએ 2 મળશે પ્લસ ના પ્લસ અહીંયા જે 3 હતા એ 3 m ના તો તઈને મે કેટલા થઈ ગયા 6 થઈ ગયા તો 6 પરિણામ મળી ગયું તો માટે આપણે લખીશું કે a ની કિંમત મને કેટલી મળી 2 અને b ની કિંમત કેટલી મળી મને 5 મળી તો જો આ જે સંખ્યા સાથે રમતના દાખલાઓ છે એમાં આટલું યાદ રાખવું આમાં બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો કદાચ તમને વચ્ચે પેપરમાં મળ્યા કે મને અત્યારે આંકડો મળતો નથી તો આ જે આંકડા કે આવું ચેપ્ટર છે એટલે મૂકી દેવાનો દાખલો બરાબર અને આમાં બહુ ટાઈમ વધારે વેસ્ટ કરવાનો નહીં કારણ કે છેલ્લે શાંતિથી વિચારો તો ચાલે પરંતુ આવા દાખલાની ખાસિયત એ કે પાઠ્યપુસ્તક બહારનો લગભગ દાખલો આવતો નથી પણ આવી પણ શકે ક્યારેક પણ એ આવે તો કેવો વિશિષ્ટ બહુ ન આવે સરળતાવાળો આવે બરાબર એટલે પાઠ્યપુસ્તકનો દરેક દાખલો આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ થયેલો હોવો જોઈએ અને ખાસ કરીને ત્યારબાદ પ્રેક્ટિસ વર્કના દાખલા પણ બરાબર એ પોતાની રીતે આપણે જાતે ટ્રાય કરવાના પ્રેક્ટિસ કરવાની ચાલો ત્યાર પછીનો દાખલો ગણીશું આપણે AB ગુણ્યા 3 અને પરિણામ આપણને મળે છે CAB CAB હવે B 3 નો ગુણાકાર B સાથે કરો તો પરિણામ શું મળવું જોઈએ A ની આંકડો મળવો જોઈએ આ પહેલી વાત બરાબર તો 3 નો ગુણાકાર B સાથે કરો તો જો B ની જગ્યાએ હું 3 મૂકું બરાબર તો મને પરિણામ શું મળે 3 જરીએ 9 મળે b ની જગ્યાએ 1 મૂકું તો 3 મળે પણ અહીંયા જે આપણો મૂકું ની જાવ અહીંયા ક્યારે મળે જ્યારે b ની જગ્યાએ 0 મૂકું ત્યારે ચાલો તો જુઓ કે b ની બરાબર 0 મૂકતા તો a એમ ના રાખી પહેલા b ની જગ્યાએ 0 મૂક્યો ગુણ્યા 3 તો 3 નો ગુણાકાર 0 એટલે કરો પરિણામ શું મળ્યું 0 b ની જગ્યાએ 0 મૂક્યો તો પરિણામ અહીંયા b 0 જ મળવો જોઈએ તો 0 મળી ગયો હવે એ ની જગ્યાએ ગમે જે આપણો મૂકો ની જ આપણો પરિણામ અહીંયા મળવો જોઈએ બરાબર ચાલો એ આપણો વિચાર કે કયો આવશે ચાલો જો અહીંયા હું 3 ખાસ જો બરાબર તો 3 તેરી કેટલા થાય 9 તો પરિણામ શું મળે 9 મળે છે અહીંયા 3 મૂકે પરિણામ કેટલા મળે 9 તો ચાલે નહીં જો અહીંયા હું 5 મૂકું બરાબર તો 5 તરીકે કેટલા થયા 15 તો 15 નો 5 જો આવી ગયો ને આપણે બસ આ યાદ રાખો તો અહીંયા કેટલા મૂક્યા મેં a ની જગ્યાએ 5 તો અહીંયા જો a ની જગ્યાએ 5 મૂક્યા ને અહીંયા a ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 5 મૂકી દેવાના હવે વિચાર 5 તરી 15 તો 15 નો 5 જો આવી ગયો અને આગળ તો કઈ આગળ દાખલો નથી તો અહીંયા એક જ આવશે ને સીધા બરાબર 5 તરી 15 તો 15 આવી ગયા તો b ની કિંમત કેટલી મળી 0 મળી a ની કિંમત 5 મળી તો બે જગ્યાએ જો a ની જગ્યાએ 5 છે અને c ની કિંમત કેટલી મળી આપણને 1 મળી બરાબર તો આને વ્યવસ્થિત આપણે લખવું પડશે કે a બરાબર 5 b બરાબર 0
અને સી ની કિંમત કેટલી મળે છે આપણને 1 મળે છે બરાબર તો અને આડા વાળા બધા લખો તો ચાલે એવું જરૂરી નથી કે તમારા ક્રમમાં લાઈનમાં જ લખો ઉભું વ્યવસ્થિત આડું ઉભું ગમે એમ લખશો તો ચાલે પહેલા એ ની કિંમત લખો પછી બી ની પછી સી ની આડે અવળી ગમે એમ કિંમત લખો તો પણ ચાલશે બરાબર ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ AB ગુણ્યા 6 અને જવાબ ની અંદર ત્રણેય આંકડા સરખા જ મળવા જોઈએ AB ગુણ્યા 6 અને જવાબ ની અંદર ત્રણેય આંકડા કેવા મળવા જોઈએ આપણને એક સરખા મળવા જોઈએ ચાલો વિચારો આ દાખલો કે A ની જગ્યાએ હું કઈ કિંમત મૂકું B ની જગ્યાએ કઈ કિંમત મૂકું કે જેથી કરી કે A અને જે B ની કિંમતો છે એ મારે બધું પાડ થઈ જાય અહીંયા જે તમે આંકડો મૂકો છો એ જ આંકડો ત્રણ ત્રણ જવાબ સરખા મળવા જોઈએ બરાબર ચાલો તો એના વિશે આપણે વિચારો તમને 15 સેકન્ડ આપું છું ધ્યાનથી વિચારો કે b ની જગ્યાએ જે આંકડો મૂકું એનો ગુણાકાર 6 સાથે કરું તો પરિણામમાં કયો આંકડો મળવો જોઈએ b નો અવેજી મળવો જોઈએ કહીએ ત્યાર પછી 6 નો ગુણાકાર આની સાથે કરું તે પરિણામમાં કયો આંકડો મળવો જોઈએ b વાળો આંકડો મળવા જોઈએ બીજા મળવા જોઈએ નહીં ચાલો તો ભણી ગયો આપણો સાવ સિમ્પલ હતું b ની જગ્યાએ 4 બરાબર તો 6 6 24 અને 4 મળી ગયા વધી કેટલી પડી 2 પડી બરાબર તો જો 24 6 તો અહીંયા 4 ને અહીંયા 4 આવી ગયા કમ્પ્લીટ હવે અહીંયા હું a ની જગ્યાએ કેટલા મૂકું કે માં 2 ઉમેરું તો અહીંયા 44 મળે અને 7 મૂકું તો 7 6 42 42 ને 44 તો હવે તમે જો 3 3 જગ્યાએ b છે ત્યાં 3 3 જગ્યાએ એક સરખો જ આંકડો આપણને મળે છે અલગ અલગ આંકડો આપણને મળતો નથી બરાબર તો ચાલો આ મૂકીશું કે b બરાબર કેટલા મૂકતા તો કે 4 મૂકતા તો b ની જગ્યાએ 4 મૂકા a ની જગ્યાએ કેટલા મૂકવાય પછી વિચારીએ ચાલો લખી નાખીએ 7 અને ગુણ્યા કેટલા હતા 6 6 6 24 નો ચોગડો વધી પડી 2 તો જો અહીંયા b હતો તો અહીંયા b આવી ગયો આ 2 નું પાલન થઈ ગયું બરાબર હવે a ની જગ્યાએ એવો આંકડો મૂકો ને કે અહીંયા બે આંકડા બીજા કેવા મળવા જોઈએ 4 4 મળવા જોઈએ તેમાં 4 b સરખા મળવા જોઈએ ને આપણને એટલા માટે તો અહીં a ની જગ્યાએ મેં 7 મૂક્યો તો 7 6 42 42 ને 2 44 તો જો 4 4 4 અને 4 જ્યાં 4 b આવી પછી આ 4 જગ્યાએ 4 b આવી ગયા અથવા તો 4 આવી ગયા બરાબર તો આપણને a અને b બંને ની કિંમત મળી ગઈ તો a બરાબર મને કેટલા મળ્યા તો કે 7 અને b બરાબર મને કેટલા મળ્યા 4 બરાબર તો આ બે કિંમત આપણને મળી ગઈ આવા દાખલાઓ ઘણી વાર બે માર્કમાં પૂછાતા હોય છે ચલો ત્યાર પછીનો દાખલો આપણે ગણીશું એક એ વત્તા a 1 વત્તા 1 b અને પરિણામ ની અંદર આપણને આપેલું છે b 0 અહીંયા જે આપણો મૂકો એ આપણો એ મૂકો ના સૌથી સિમ્પલ આપણો છે જો તો ખબર પડી જાય કયો આપણો આવશે બરાબર વિચારો b ની જગ્યાએ હું 9 મૂકું તો 9 ને 1 10 ની 0 વધી પડી 1 1 ને 2 કેટલા થાય તો કે આપણે જાણીએ છીએ 1 ને 1 2 થશે ને આ એક અને આ એક તો બે અને એ ની જગ્યાએ 7 મૂકું તો જ મને 9 મળે ને કેમ બી ની જગ્યાએ કેટલા મૂક્યા હતા 9 તો મને બંને કિંમત મળી ગઈ કોની કોની કિંમત મળી ગઈ એ ની કિંમત એ મળી ગઈ અને બી ની કિંમત એ મળી ગઈ બરાબર ચાલો તો આપણે પહેલા બી ની જગ્યાએ 9 લખીશું કે બી બરાબર 9 મૂકતા તો 1 અહીંયા 9 બી ની જગ્યાએ 9 મૂક્યા પરિણામ 0 મળ્યું વત્તા એ ની જગ્યાએ કેટલા મૂકું 7 અહીંયા 1 હતો એમ નામ વધી પડી 1 7 શા માટે મૂક્યા પરિણામ મારે 9 જ લાવવા હતા ને b ની જગ્યાએ એટલા માટે તો જો કે a બરાબર 7 તથા b બરાબર 9 મળે છે ચાલો આ દાખલો આવડી ગયા તો આવા બાળકો બીજા ઘણા બધા દાખલા છે થોડા આગળ વિશિષ્ટ પ્રકારના પણ બરાબર
વચ્ચેના એક જ પદાર્થનો પાછો આપણે અભ્યાસ કરીશું. જો દરેક આમાં તમે જોશો તો દરેક દાખલાની અંદર કંઈક નવું વિચારવું આવશે, બરાબર. કે પહેલા મારે એની કિંમત મૂકવી કે બીની મૂકવી, તમે ગમે એ મૂકો, એની સાથે કોઈ અર્થ નથી. પણ તમે એવી ગોઠવણી કરો એ આપણી વિચાર શક્તિ ઉપર આધારિત છે કે આપણી લોજિકલી શક્તિ કેવી છે, બરાબર. વિચારવાની કે પહેલા હું આ આંકડો મૂકું તો આ વધી મળે, આ આંકડો મૂકું તો આટલી વધી મને મળશે, અથવા તો આટલો જે આંકડો મને આપેલો છે એના ઉપરથી મને આ આંકડો મળી શકે. બસ આ બધા વિશે થોડું થોડું આપણે વિચારીએ તો તરત આપણને આન્સર મળી જશે, બરાબર. ચલો તો તેના પછીનો એક આંકડો ગણીએ આપણે. પરિણામ આપણને મળશે A09. હવે આપણે બાળકો કિંમત મૂકવાની છે અને એવી કિંમત મૂકવાની કે એ અને બી નું પાલન થાય આનો જવાબ આપણને મળે. ચાલો તો બંને આંકડો વિચારો કે એ ની જગ્યાએ કયો આંકડો મૂકવું અને બી ની જગ્યાએ કયો આંકડો મૂકવું. ચાલો જો અહીંયા એ છે, અહીંયા બે છે, મારે ઝીરો ક્યારે મળે? અહીંયા એ ની જગ્યાએ 8 મૂકું તો જ મને ઝીરો મળવાનો, નહીં તો મળે નહીં. ત્યારે કેવું બને, અહીંયા વધી આવે તો એની જગ્યાએ ગમે આપણે મૂકી શકું, બરાબર. તો અહીંયા 8, 8 ને 1 કેટલા મૂકું? 2 ની જગ્યાએ 1, 8 ને 1 9, 9 મળી ગયા. અહીંયા 8 મૂક્યા હતા એની જગ્યાએ 8 ને 2 10 ની 0 વધી પડી 1, તો 1 ને 1 2, 2 6 8, તો એની જગ્યાએ 8 આવી ગયા. તો બસ સિમ્પલ આ રીતે વિચારો તો મળી જાય છે. એની જગ્યાએ કેટલા મૂક્યા મેં? 8, બરાબર. A બરાબર 8 મૂકતા અને B બરાબર કેટલા મૂકવા પડે? 1 જ મૂકવા પડે ને, અને B બરાબર 1 મૂકતા. ચાલો તો જોઈ લઈએ. 1 2 8 6 8 એક, અને પરિણામની અંદર આપણને મળશે A09 એની જગ્યાએ 8. ચાલો જો 8 ને 1 9, પછી 8 ને 2 10 ની શું વધી પડી 1, 1 ને 2 6 2 8 મળી ગયો આપણને જવાબ. તો માટે લખી શકાય કે A બરાબર આપણે 8 મળ્યા અને B બરાબર શું કિંમત મળે છે આપણને? 1 કિંમત મળે છે. તો બાળકો આ રીતના જે બાકીના જેટલા પણ દાખલાઓ છે એ તમે તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. એમાંના એક બે દાખલાની અત્યારે હું રકમ લખું છું, તમારે જોઈને ટ્રાય કરવાની કે શું જવાબ આપણને મળે છે, બરાબર. ચાલો તો એને પહેલાની એક રકમ લખી આપું તમને. ટુ એ બી અને એ બી એક, ટુ એ બી અને એ બી એક સરવાળો કરવો લખીએ આપણે, અને પરિણામની અંદર આપણને મળે છે બી 1 8. ચલો આ દાખલો વિચારો કે એ ની કિંમત કેટલી મળશે અને બી ની કિંમત કેટલી મળશે. ચાલો જો B ની જગ્યાએ 7 મૂકું તો 7 ને 1 8, આ તો ડાયરેક્ટ ફોર પડી ગઈ, બરાબર. તો B ની જગ્યાએ કેટલા મૂક્યા? 7, 7 ને 1 8. હવે અહીંયા B ની જગ્યાએ 7 આવી ગયા, તો અહીંયા હું કયો આંકડો મૂકું તો મારે પરિણામમાં 1 મળે? તો 7 ની અંદર જો હું 4 ઉમેરું તો જ મને 1 મળે ને. તો A બરાબર કેટલા મૂક્યા મેં? 4. તો 7 ને 4 11 નો એકડો વધી પડી 1, 2 ને 1 3, A ની જગ્યાએ કેટલા હતા? 4. તો 4 ને 3 7. તો જો B ની જગ્યાએ 7 હતા, 7 આવી ગયા પાછા, એટલે આ રીતે પાલન થઈ જવું જોઈએ. સાવ સિમ્પલ દાખલો હતો, બરાબર. તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે 3 ચાવીનો અભ્યાસ કરવાનો છે, સોરી 4 2 3 5 અને 9, આટલી 4 પ્રકારની ચાવીનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ એને લગતા દાખલાઓ જોઈશું કે જેમાં ખૂટતો આંકડો ગોતવાની આવશે, ચકાસવાની વાત આવશે વગેરે વગેરે, બરાબર. ધન્યવાદ.